ભાદરવા સુધી ચતુર્થી એટલે ગણેશ ચતુર્થી નેક્સ્ટ ડે ભાદરવા સુધી પાંચમી એટલે ઋષિ પાચમ પાચમ પણ એને કહેવામાં આવે છે બહુ મોટો મહિમા છે વ્રત વ્રતકથા સાંભળવાનો પણ બહુ મોટો મહિમા છે આ વિડીયોમાં આપણે ઋષિ પાચમની વ્રતકથાને સાંભળશું બધાને ખાસ આગ્રહ છે સંપૂર્ણ વાત ખૂબ ધ્યાનથી સાંભળજો સમજજો અને ભગવાન સ્વયં પોતે કથા કરે છે તો ભગવાન કૃષ્ણ પરમાત્મા ભવિષ્ય ઉત્તર પુરાણમાં વાત કરે છે વેદવ્યાસ મહારાજે ઋષિ પંચમીની કથા લખી છે અને યુધિષ્ઠિર મહારાજને કૃષ્ણ પરમાત્મા કહે છે કૃષ્ણ કહે છે હે રાજેન્દ્ર રજસ્વલા છું એવું જાણવા છતાં પાત્રાદિકનો સ્પર્શ કર્યો હોય અને પછી કાળે કરીને તે સ્ત્રી મરણ પામે અને થોડા સમય પછીનો પતિ સુમિત્ર પણ કાળને વશ થયો એવી રીતે સ્ત્રી પુરુષ બંને મરણ પામીને પોતાના કર્મને આધીન થયા ને બ્રાહ્મણીએ રજસ્વાલા હોવા છતાં ઘરમાં સ્પર્શ કર્યો તેથી કૂતરી થઈ અને સુમિત્ર સ્વધર્મ આચરણ કરનારા હોવા છતાં સ્ત્રીના સંસર્ગથી બળદ થયો એવી રીતે બંને સ્ત્રી પુરુષ પોતાના કર્મથી પશુ યોનીને અવતર્યા માટે બહેનોને ધર્મમાં કોઈ શિથિલતા રહી ગઈ હોય કચાશ રહી ગઈ હોય જાણતા અજાણતા પણ કંઈ ભૂલચૂક રહી ગઈ હોય તો એ તમામનું નિવારણ કરવાને માટે ઋષિ પંચમનો સરસ મહિમા અને વ્રત બતાવવામાં આવ્યું છે પૌરાણિક કથા પણ આ સાથે જોડાયેલી છે અને એ કથાનો પણ વ્રત કથાનો સાંભળવાનો મહિમા છે તો સાંભળીએ વ્રતકથા વિદર્ભ દેશમાં એક ઉતંક નામનો સદાચારી બ્રાહ્મણ રહેતો હતો તેને સુશીલા નામની એક પતિવ્રતા પત્ની હતી આ બ્રાહ્મણને એક પુત્ર અને પુત્રી એમ બે સંતાન હતા વિવાહ યોગ્ય થતાં તેણે પુત્રીના વિવાહ સમાન કુળવાળા પરિવારમાં કર્યા પરંતુ થોડા જ દિવસોમાં તે વિધવા થઈ ગઈ દુઃખી બ્રાહ્મણ દંપતી પુત્રી સાથે ગંગા તટે રહેવા લાગ્યા એક દિવસ બ્રાહ્મણ કન્યા સુતી હતી તે વખતે તેના શરીરમાં કીડા પડી ગયા ઉત્તકે સમાધિ લગાવીને જોઈ તો ખ્યાલ આવ્યો કે પૂર્વ જન્મમાં પણ તે બ્રાહ્મણી હતી અને રજસ્વલા હોવા છતાં વાસણોને અડી ગઈ હતી આ જન્મમાં પણ તેણે બીજાનું જોઈને ઋષિ પંચમીનું વ્રત ન કર્યું અને પિતાની આજ્ઞા અનુસાર તેણે ત્યારબાદ પંચમીનું વ્રત કર્યું અને તેણે સર્વ પાપોમાંથી મુક્તિ મેળવી આ જન્મમાં તેણે સુખ ભેગું અને પછીના જન્મે તેને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થઈ આમ આ વ્રતના પ્રભાવથી અખંડ સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે બ્રહ્મપુરાણમાં આ કથા લખવામાં આવી છે એ જ રીતના વાલા ભક્તજનો એક બીજી પૌરાણિક કથા પણ બહુ સરસ સાંભળવા જેવી છે એને પણ આપણે સાંભળીએ સતયુગમાં સંયનજીત નામના રાજાનું રાજ્ય હતું અને એ રાજાના રાજ્યમાં સુમિત્રા નામનો બ્રાહ્મણ રહેતો હતો તેઓ વેદના વિદ્વાન હતા સુમિત્રા ખેતી કરીને પરિવારનું ભરણપોષણ કરતી હતી તેમની પત્નીનું નામ જયશ્રી સતી હતું જે ઋષિને સદાચારી હતી અને તેના પતિને ખેતીના કામમાં પણ મદદ કરતી એક વખત પહેલાં બ્રાહ્મણની પત્નીએ અજાણતા માસિક ધર્મની અવસ્થામાં ઘરના બધા કામો કર્યા અને તેના પતિને સ્પર્શ પણ કર્યો આથી પતિ પત્નીનું મૃત્યુ એક સાથે થયું અને એ અવસ્થામાં સ્પર્શનો વિચાર ન આવવાને કારણે સ્ત્રીને પુત્રી અને પતિને બળદની યોની મળી પરંતુ પહેલાં જન્મમાં કરેલા અનેક ધાર્મિક કાર્યોને કારણે તેમનું જ્ઞાન રહ્યું યોગાનું યોગ આ જન્મમાં પણ તેઓ પોતાના જ ઘરમાં પુત્ર અને પુત્ર વધુ સાથે રહેતા હતા અને પિતાની જેમ તેઓ પણ વેદના વિદ્વાન હતા પિતૃ પક્ષમાં તેમના માતા પિતા માટે શ્રાદ્ધ કરવાના હેતુથી તેમણે તેમની પત્ની સાથે પાસેથી ખીર બનાવી બ્રાહ્મણોને આમંત્રણ આપવામાં આવ્યું અને બીજી તરફ એક સાપે આવીને ખીરમાં ઝેર ભેળવી દીધું અને કૂતરી બનેલી બ્રાહ્મણે આ બધું જોયું તેને વિચાર્યું કે જો બ્રાહ્મણો આ ખીર ખાશે તો તેઓ ઝેરની અસરથી મૃત્યુ પામશે અને તેનું પાપ સુમતીને ભોગવવું પડશે એમ વિચારીને તે સુમતીની પત્નીની સામે ગયો અને ખીરનો સ્પર્શ કર્યો આ વાત પર સુમતીની પત્નીને ખૂબ ગુસ્સો આવ્યો તેને ચૂલામાંથી સરકતા લાકડા કાઢીને તેને માર માર્યો અને તે દિવસે સુમતીની પત્નીએ કૂતરીને ખાવાનું પણ આપ્યું નહીં અને રાત્રે કૂતરી આખી ઘટના બળદને કહી બળદ બૈલો કે આજે મને પણ ખાવા માટે કંઈ આપવામાં આવ્યું નથી જ્યારે મને આખો દિવસ કામ કરાવે છે તેણે કહ્યું કે સુમતીએ અમારા બંનેના હેતુ માટે શ્રાદ્ધ કર્યું હતું અને અમને ભૂખા રાખવામાં આવ્યા છે આ રીતે જો આપણે બંને ભૂઈખા રહીશું તેનું શ્રાદ્ધ વ્યર્થ જશે સુમતી દરવાજા પર આડી પડી કૂત્રી અને બળદની વાતચીત સાંભળતી હતી તે પ્રાણીઓની ભાષા સારી રીતે સમજતો હતો તેના માતા પિતા દુષ્ટ યોનીને પડેલા છે એમ જાણી તેને ખૂબ જ દુઃખ થયું તે દોડતો એક ઋષિના આશ્રમમાં ગયો તેણે તેના માતા પિતાના પ્રાણી સામ્રાજ્યમાં પડવાનું કારણ અને મોક્ષનો માર્ગ પૂછ્યો ઋષિએ ધ્યાન અને યોગની મદદથી સમગ્ર પરિસ્થિતિને જાણી અને સુમતિને કહ્યું તમારે પતિ પત્નીએ ભાદ્રપદ શુક્લ પક્ષની પંચમી યાને કે ઋષિ પંચમીનું વ્રત કરવાનું રહેશે અને તે દિવસે બળદને ખેડવાથી ઉત્પન્ન થયેલા કોઈ પણ ખોરાક ખાવામાં આવશે નહીં આ વ્રતની અસરથી તમારા પિતૃઓની મુક્તિ થશે આ સાંભળીને માતા પિતા ભક્ત સુમતીએ ઋષિ પંચમીનું વ્રત કર્યું જેના કારણે તેમના માતા પિતાનું પ્રાણીમાંથી મુક્તિ થઈ આવી એક સરસ કથા બતાવવામાં આવી છે ઋષિપંચમીની પૂજા વિધિ સવારે વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ પવિત્ર વસ્ત્ર ધારણ કરવા ત્યારબાદ ઘરમાં કોઈ પવિત્ર જગ્યાએ હળદરથી ચોરસ કરવું ચોખ્ઠું કરવું તેની પર સાત ઋષિઓની સ્થાપના કરવી ત્યાર પછી સાતે ઋષિઓનું વિધિવિધ ઉપચારે વડે પૂજન કરવું નૈવેદ્ય અર્પણ કરવું અને ત્યાર પછી વ્રત કથા પ્રમાણે આરતીને પ્રસાદ વિતરણ કરવો દિવસ દરમિયાન માત્ર ફલાહાર કરવો આ પ્રમાણે ઋષિ ઋષિપંચમીનું વ્રત કરે ઋષિપંચમીના દિવસે કંદમૂળને બદલે વાડાના શાક ખાવા ખડધાન્યનો સામો ઉપરાંત વાડામાં શાક પણ જેમાં દૂધી તુરિયા ચીબડું ગલકા વગેરેનો સમાવેશ છે પણ કંદમૂળનો નિષેધ કરવામાં આવ્યો છે સુરણ બટેકા પાચમના દિવસે ઉપયોગ કરવો જોઈએ નહીં અને સપ્તર્ષિનું આરાધન કરું ભરદ્વાજો વિશ્વામિત્રોથ ગૌતમ જમદગ્ને વસિષ્ઠ સપ્તૈતે સ્મૃતા દહંતુ પાપ ગૃહતર્ઘ્યમ નમો નમ આ રીતે મંત્રનું ઉચ્ચારણ કરી અને સપ્તર્ષિનું આહવાન કરવું સ્મૃતિ કરવી અને એમને વંદન કરવા તો આ રીતે ઋષિ પંચમીનું વ્રત શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે